ખેરલાવમાં જનમંચ અંતર્ગત રાત્રિ સભામાં ચકચાર ડબલ મર્ડરની કરાઈ ચર્ચા. ગામ લોકોએ જમીન, આરોગ્ય, શિક્ષણ, રસ્તા જેવા અનેક પ્રશ્નો રજૂ કર્યા. વલસાડ જિલ્લા વહીવટતંત્ર દ્વારા જનમન અભિયાન અંતર્ગત રાત્રિ સભા યોજી લોકોના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવાના હેતુસર બેઠક યોજવામાં આવી રહી છે, જે અંતર્ગત વલસાડ કલેક્ટર આર આર રાવલની અધ્યક્ષતામાં પારડી તાલુકાના ખેરલાવ ગામે ગત બુધવારની રાત્રે રામ દરબારના પટાગણમાં રાત્રિ સભા મળી હતી, જેમાં સોશિયલ ડિસ્ટન્સ જેવા કોવિડના નિયમોનું પાલન સાથે ગામ લોકો એકત્ર થયા હતા. આ સભામાં પારડી મામલતદાર એનસી પટેલ, પ્રાંત અધિકારી સીપી પટેલ, ટીડીઓ સોની, જીબીના નાયબ ઇજનેર ડીઆઈ નાયક, પારડી પીએસઆઈ જીએસ રાજપૂત, ગામના સરપંચ કૌશિકાબેન પટેલ સહિતના લોકો ઉપસ્થિત રહી ગામના લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા, જેમાં ગામ લોકોએ ગામના જમીન, આરોગ્ય, શિક્ષણ, રસ્તા જેવા અનેક પ્રશ્નો રજૂ કર્યા હતા. આ સાથે લગભગ 4 વર્ષ પહેલા ખેરલાવ ગામે ચકચારી ડબલ મર્ડરની ઘટનાની પણ ગામ લોકોએ વાત કરી હતી, જેમાં ગામમાં રહેતી રટકીબેન તેમજ તેમનો દીકરો મહેશભાઈની નિર્મમ હત્યા થઈ હતી, જેની કુંઠી હજી સુધી સુલઝી નથી અને હત્યારો હજી ખુલ્લેઆમ ફરી રહ્યો છે. તે બાબતે ગામ લોકોએ ચિંતા વ્યક્ત કરી કેસનો ઉકેલ મેળવવા રજૂઆત કરી હતી. આ સાથે ગામતળની જગ્યામાં દબાણ હોવાના પ્રશ્નોની રજૂઆત કરી હતી. આ કાર્યક્રમની આભારવિધિ ડોક્ટર ગુલાબભાઈ પટેલે કરી હતી. સમસ્યા કહો તો સમસ્યા અને વાત કહો તો આપની વાત સાંભળવાનો મને આજે મોકો મળ્યો છે. ખરેખર મને આનંદ થાય છે કે આજે આટલા મોડા સમયમાં અહીંયા ઉપસ્થિત. એની ફિંગરમાં નથી લાગતું એટલે આધાર કાર્ડ વેલીડ કે એનએફએસ? એક ભાઈ મારા કંડક્ટર હતા, આજે એ મારા મિત્ર હતા. આજે પહેલી તારીખે એક જનમન અભિયાન અંતર્ગત એક નવો તબક્કો શરૂ કર્યો છે. વહીવટીતંત્રે વલસાડ જિલ્લાના લોકોના, પ્રજાજનોના પ્રશ્નોના નિરાકરણ માટે અને એનું નામ આપ્યું છે અમે ગામ. નમસ્કાર. ગામની વાત અત્રે ઉપસ્થિત. ગામની વાત, ગામની વાતમાં અધિકારીઓ, જિલ્લાના વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓને ગામ દત્તક આપવામાં આવે છે. એ અધિકારીઓ ગામમાં દત્તક લીધેલ ગામમાં જશે, એ વાલી અધિકારી તરીકે ગામમાં જઈ ગામના લોકો વચ્ચે બેસશે, ગામના લોકોની લાગણી સમજશે, એમના જે કોઈ પ્રશ્નો હશે એનું નોટિંગ કરશે અને એ તમામ પ્રશ્નોની નોંધ સાથેનો એનો રિપોર્ટ મને આપશે અને અમે દર મહિનાની સંકલનની બેઠકમાં આ પ્રશ્નોના નિરાકરણની સમીક્ષા કરશું અને જેમાં કોઈ નાણાકીય જોગવાઈ હશે, બીજી કોઈ બાબતો હશે તો આવતા આયોજનમાં એની નાણાકીય જોગવાઈ કરવામાં આવશે અને સરવાળે લોકહિતમાં લોકોના પ્રશ્નોનો સ્થળ ઉપર નિકાલ થાય અને જનમન અભિયાન એટલે કે જન જનના મન મન સુધી પહોંચવાનો વહીવટીતંત્રનો આ એક નિર્ણાયક, એક પ્રામાણિક પ્રયાસ છે અને એમાં ખૂબ સરસ રીતે અમને લોક સહયોગ મળી રહ્યો છે, એ આનંદની વાત છે. કાર્યક્રમ પારડી તાલુકાના ખેરલાવ ગામમાં અને આ ખેરલાવ ગામના ગ્રામ્યજનોએ ખૂબ સરસ મજાનો ઉમળકાભેર આ કાર્યક્રમમાં અમને આવકાર્યા છે. હું ગ્રામ્યજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.